Good morning. आदर्श बजार प्रक्रिया संचालन एना कार्यनी बात आपणे करी अने आगळना वीडियो हवे जी बात आवे छे ए छे बजार प्रक्रिया अने वेचाण वच्चेनो तफावत। तफावत ए रीते ज आपणे लखशुं, अगर तुमने घनी बड़ी बात कही है तफावत के रीते लखवा तो पहलो आवशे क्रम, पछी आवशे मुद्दा, अहीं आवशे बजार प्रक्रिया अने अहीं आवशे वेचाण। तफावत समझा उत्पादक थी ग्राहक सुधी माल पहुंचे बधाज कार्यो, उत्पादक थी माल ग्राहक सुधी पहुंचे त्या सुधी करवामां बधाज कार्यो, ग्राहक सुधी पहुंचे अने ग्राहक सुधी पहुंचा पछीनी सेवा पण आमां आवी जशे, जरामां मात्र विनिमयनो समावेश थाय छे। माल आप्यो, वस्तु पैसा लीधा, वार्ता पूरी, पैसा आप्या, माल लीधो, वार्ता पूरी, बंने शब्दों अलग अलग छे। तो आपणे बंनेनो तफावत जोईए। सात मुद्दा आपेला छे, पहला छे अर्थ एटले के व्याख्या। ग्राहकनी जरूरियात जाणी वस्तु के सेवानुं सर्जन करीने ग्राहक संतोष अने नफानुं सर्जन करवानी प्रक्रियाने बजार प्रक्रिया कहे छे। ग्राहक संतोष मळवो जोईए, ग्राहक ने संतोष अने व्यापारी ने नफो, आ बंने वच्चे समतुला साधवानुं काम एटले बजार प्रक्रिया। ज्यारे वेचाणमां नाणा धंधामां सेवा के पैदाशनो विनिमय थाय छे, वस्तु सामे नाणानो विनिमय थाय छे, मात्र खरीद वेचाणनी प्रक्रिया थाय छे એટલે વાત પૂરી થઈ જાય છે। બીજું કીધું છે કાર્યક્ષેત્ર, અને 15 કાર્યો છે, જ્યારે આમાં માત્ર એક જ કાર્ય છે વસ્તુ આપીને પૈસા લઈ લેવાનું, વાર્તા પૂરી, તો આનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે, આનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે। વેચાણનો સમાવેશ વેચાણ પ્રક્રિયામાં ઓલરેડી થઈ જાય છે, બજાર પ્રક્રિયાના કાર્યોમાં આપણે 14મા કાર્ય જોયેલું વેચાણ, ઘણું જ વ્યાપક કાર્યક્ષેત્ર છે। તેમાં ગ્રાહકની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવી, કિંમત નિર્ધારણ કરવી, વેચાણ પછીની સેવાઓનો પણ એમાં સમાવેશ થાય છે। કાર્યક્ષેત્ર સીમિત છે, તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય છે, માત્ર વેચનારથી ખરીદનાર સુધી પહોંચાડવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે। ઉદ્દેશ બજાર પ્રક્રિયાનો ઉદ્દેશ આ ગ્રાહકનો સંતોષ અને વેપારીને નફો, જ્યારે આનો ઉદ્દેશ માત્ર વેચાણ દ્વારા નફો મેળવવાનો હોય છે। ગ્રાહક ને સંતોષ આપી નફો મેળવો, ત્યારે આમાં માત્ર નફો મેળવો, ગ્રાહકને સંતોષ થાય કે નહીં થાય એની સાથે વેચાણને કોઈ મતલબ નથી, માત્ર વેચીને વાર્તા પૂરી કરી દેવાની, તો ગ્રાહકને સંતોષ આપી નફો મેળવવાનો છે, બાજુમાં વેચાણમાં માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો છે। પક્ષકારો, બજાર પ્રક્રિયામાં ઘણા 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 બધા પક્ષકારો હોય છે, ઘણા બધા પક્ષકારો ભેગા મળીને આ કામ કરે છે, જ્યારે આમાં માત્ર ખરીદનાર અને વેચનાર બે જ પક્ષકારો હોય। બજાર પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે, જ્યારે આમાં માત્ર ખરીદનાર અને વેચનાર એવા બે જ પક્ષકારોનો સમાવેશ વેચાણમાં થાય છે। શરૂઆત અને અંત, શરૂઆત અને
અને ગ્રાહકની જરૂરિયાત જાણવાથી એની શરૂઆત થાય છે, અંદાજથી શરૂઆત થાય છે, વેચાણ પછી સેવાએ પૂરું થાય છે. જ્યારે આમાં માલ સોંપણી, નાણાંની વસૂલી એટલે કામ પૂરું થઈ જાય. બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ કરીને બધા વેચાણ પછીની સેવા, જરૂરિયાતનો અંદાજ મેળવી રીતે બજાર સંશોધન અને વેચાણ પછીની સેવા પૂર્ણ થાય છે. જ્યારે આમાં ઉત્પાદન કાર્ય પછી વેચાણ શરૂ થાય અને માલ કે સેવાના વેચાણ સાથે કાર્ય પૂરું થઈ જાય. ઉત્પાદન કરો એટલે વેચાણનું કામ શરૂ થાય અને વેચાણ કરી દો એટલે વાત પૂરી થઈ જાય. મૂડીની જરૂરિયાત, આમાં બહુ વધારે બધી મૂડીની જરૂર પડશે. બધા જ કાર્યકરો માટે મૂડી જોઈશે. વધુ મૂડી જ્યારે આમાં ઓછી મૂડીએ કામ ચાલી જશે. માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, માલ પર નિશાની કરવી, માલને હેરફેર દરમિયાન કાર્યમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત અહીંયા ઓછી રહે છે. પ્રયાસોની દિશા, પ્રયાસોની દિશા, ગ્રાહકની જરૂરિયાત અનુસાર તથા સ્તરે ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાતથી ગ્રાહક સંતોષ સુધીની દિશા હોય છે. આમાં માર્કેટ પેદાશને આપવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. ખરીદનાર માલ આપવાના પ્રયાસ કરે છે. તો અહીંયા બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત આ રીતે સાત મુદ્દામાં રજૂ કરી શકાય. અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ, પક્ષકાર, શરૂઆત અને અંત, મૂડીની જરૂરિયાત અને પ્રયાસોની દિશા. હવે વાત આવે છે બજારની વિભાવનાઓ. બજારની વિભાવનાઓ, વિભાવનાઓ એટલે ખ્યાલો. બજારમાં સફળતા મેળવવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવી કેટલીક પદ્ધતિઓ, કેટલીક રીતની વાત અહીંયા કરી છે આપણે બજારની વિભાવનામાં. આમ જોવા જઈએ તો ચાર વિભાવનાઓ છે, પાંચ વિભાવનાઓ, તો એનો અભ્યાસ આપણને અહીંયા કરવામાં આવ્યો છે. કઈ વિભાવના મારફતે શું ધ્યાન રાખવાનું અને કેવી રીતે બજાર પોતાના હસ્તક કરવાનું એની વાતનો સમાવેશ થાય છે. પાંચ વિભાવનાઓ આપી છે, વન બાય વન સમજીએ આપણે. ત્રણ કે ચાર અહીંયા પાંચે પાંચ સમજાય તો પાંચે પાંચ સમજાય છે. જોઈએ બજાર સંચાલકની વિચારધારાઓ, વિભાવનાઓ, ખ્યાલો. બજાર સંચાલકની વિચારધારાઓ, વિભાવનાઓ, અને ખ્યાલ. વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી, એનું ચોક્કસ આયોજન કરવું પડે. માર્કેટિંગ એ ગ્રાહકની ઈચ્છાઓ, જરૂરિયાતો પૂરી કરવાની સઘન પ્રવૃત્તિ છે. કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસુફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. આ ખ્યાલમાં વેચાણ કરતાની ફિલસુફી એટલે કે તર્ક, વિચાર, માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસુફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો કહે છે. આવા મુખ્ય પાંચ અભિગમો જોવા મળે છે. એમાં પહેલું છે ઉત્પાદન વિભાવના. આપણે જોઈ લઈએ ઉત્પાદન વિભાવના. આ જે છે એ પદ્ધતિમાં વસ્તુના ઉત્પાદન કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે.
વસ્તુના ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવે છે. વસ્તુની પ્રાપ્યતા અને કિંમત, વસ્તુ સસ્તી બને એવો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે ગ્રાહક અહીંયા એવું, વેપારી એવું અહીંયા વિચારે છે કે ગ્રાહક સસ્તી પેદાશોનો વધુ આગ્રહ રાખે છે, એટલે મેક્સિમમ ઉત્પાદન કરીને મેક્સિમમ ગ્રાહકોને વસ્તુ પહોંચાડવાની વાતનો સમાવેશ આમાં થાય છે. આ વિભાવનાને ઉત્પાદન સ્કીમ વિભાવના કહેવામાં આવે છે, જેમાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મુકાય છે. પેદાશની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક સસ્તી પેદાશોને જલ્દી પસંદગી આપે છે, એટલે કિંમત બને ત્યાં સુધી ઓછી રાખીને વધુ ને વધુ વેચાણ કરવાનો વિચાર ઉત્પાદન વિભાવનામાં જોવા મળે છે, જ્યાં ગુણવત્તાને કોઈ મહત્વ આપવામાં આવતું નથી. વસ્તુ મળવી જોઈએ, ગ્રાહક પાછો નહીં જવો જોઈએ, ગુણવત્તા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂરી હોય છે ત્યાં ખ્યાલ મહત્વનો છે. આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધાઓ આપવામાં ઉત્પાદકો માનતા નથી, માત્ર વેચાણ કરવાની વાત સમાવેશ થાય છે. અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. વધારાની સગવડ આપવામાં આવતી નથી, અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે. કારણ કે અલ્પ વિકસિત દેશના ગ્રાહકો ગરીબ વર્ગના હોય છે, જ્યાં ઓછી કિંમતે વસ્તુ વધુ વેચાય છે, તો ત્યાં વસ્તુની પ્રાપ્યતા અને કિંમત આ બે પરિબળો પર ભાર મૂકવામાં આવે છે. બીજી વિભાવના છે એની પેદાશ વિભાવના. અહીંયા પેદાશ એટલે કે વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે. અહીંયા વસ્તુની ગુણવત્તા મહત્વની નથી, પણ અહીંયા વસ્તુની ગુણવત્તા છે બીજું કંઈ મહત્વનું નથી. વસ્તુને એ વન ક્રિએટિવ બનાવવામાં આવે ગ્રાહક, અહીંયા એવું માનવામાં આવે છે ઉત્પાદક દ્વારા કે ભાઈ ગ્રાહક ગુણવત્તાનો આગ્રહી છે, સ્ટાન્ડર્ડ વસ્તુને પસંદ કરે છે ભલે કિંમત ઊંચી જાય, એવી વિચારધારા સાથે આ બજારનો વિકાસ કરવામાં આવે છે. પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે, ગ્રાહક ગુણવત્તામાં માને છે. ગ્રાહક પેદાશની ગુણવત્તામાં આગ્રહી છે, પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. હા, એક વસ્તુ છે, વસ્તુની ગુણવત્તા સારી હોવી જોઈએ. વસ્તુની ગુણવત્તા સારી હોવી જોઈએ એવું માની લેવામાં આવે છે. ગ્રાહકની પસંદગી એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતી નથી. એ માટે ગ્રાહક ધંધાકીય એકમો આજ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો વધારો કરતા જોવા મળે છે. ઊંચી ગુણવત્તા વધતી પેદાશો બજારમાં કિંમત ઊંચી જોવા મળે છે. ઊંચી કિંમત વધુ ગુણવત્તા, એ ખ્યાલ સાથે આ બજારનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં વેચાણ કરતા દ્વારા માલની માંગ ઊભી કરવાના સતત સ્વરૂપ આ વિભાવનાને અનુસરતા એકમો સંશોધન વિકાસના કાર્યક્રમો સતત કર્યું. સતત વસ્તુમાં ગુણવત્તાયુક્ત બનાવવા માટે સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કરતા જાય છે. જસ્ટ લાઈક આઈફોન, ગ્રાહકની જરૂરિયાત માત્ર ફોન આવો એ ફોન જેવી એની હોવી જોઈએ એ ધ્યાનમાં નથી લેવાતી. વસ્તુની ગુણવત્તા સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, કિંમત ભલે ઊંચી જાય, સંશોધન સતત કરતા જઈને નવા નવા ફીચર્સ ઉમેરતા જઈને અપડેટ વધારતા જઈને વસ્તુની વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન આ વિભાવનામાં કરવામાં આવે છે. ત્રીજું છે વેચાણ વિભાવના. એના નામ પરથી સમજી શકાય આમાં માત્ર વેચાણની જ વાત કરવામાં આવશે. મેક્સિમમ જાહેરાત કરીને મેક્સિમમ ગ્રાહકોને ફસાવવાનો, આવકારવાનો, આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવશે.
વેચાણ વિભાગ આ વિભાગને વેચાણ શિક્ષા તરીકે પણ ઓળખાય છે જેમાં વેચાણની પ્રક્રિયા પર ભાર મુકાય છે વેચાણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે ગ્રાહકોને આકર્ષવા કદાચ ખરીદવાનો સીધો કે આકર્ષણ અનુરોધ કરવામાં આવે છે આક્રમક વેચાણ નીતિ સેલ ડિસ્કાઉન્ટ સ્કીમ ના લાભ આપવામાં આવે છે જાહેરાત કરવામાં આવે છે આ બધા દ્વારા વધુ ને વધુ વેચાણ થાય એવા પ્રયત્નમાં કરવામાં આવે છે હા ગ્રાહક પાછો આવશે કે નહીં આવશે એની સાથે બી કોઈ મતલબ નથી ગ્રાહકને સંતોષ સાથે બી એમાં કોઈ મતલબ રહેતો નથી માત્ર વેચાણ વધુ જોઈએ ગ્રાહક ની જરૂરિયાત જરૂરિયાત કે એના સંતોષ એને ધ્યાનમાં લેવામાં આવતું નથી ગ્રાહકોને આકર્ષવા પેદાશ કરીનો સીધો કે આકર્ષણ અનુરોધ કરવામાં આવે છે એકમો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવે છે તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ વ્યક્તિગત વેચાણ વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અહીં વેચાણ કરતા દ્વારા માલની માંગ ઉભી કરવાના બધા પ્રયત્નો કરવામાં આવે છે વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકોનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી એવું માનવામાં આવે છે અહીંયા વેચાણ સમગ્ર વેચાણનો આધાર જાહેરાત પર છે સ્કીમ પર છે એવું વિચારીને વેચાણ વધારવા પર પ્રયત્ન થાય છે ગ્રાહકની જરૂરિયાત પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી માત્ર માલને રોકાણમાં રૂપાંતરિત કરવાના બધા પ્રયત્નો વિચારી લેવામાં આવે છે ત્યાર પછી વાત છે બજારીય વિભાવના આ એક આધુનિક વિભાવના છે આજે મોટાભાગના એકમો આનો વિચાર કરે છે જેમાં ગ્રાહકની જરૂરિયાત ગ્રાહકની પસંદગી નો ખ્યાલ વિચારવામાં આવે છે આ ખ્યાલને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ પણ કહેવામાં આવે છે આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો તેમની પસંદગી ટેવ શોખ વગેરે સંશોધન કરી એને અનુરૂપ જ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે ગ્રાહક બજારનો રાજા છે આ વિચારધારાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોય છે હા વસ્તુ ગ્રાહક માટે સારી કે ખરાબ એ વિચારવામાં આવતું નથી માત્ર વેચાણ વધારીને બજારની ટૂંકમાં ગ્રાહકને જે જોઈએ છે એ આપે છે પછી સારી ખરાબ એ વિચારવામાં આવતું નથી ગ્રાહકને તો દારૂ બી જોઈએ ચરસ ગાંજો બ્રાઉન સુગર અફીણ ડ્રગ્સ બધું જોઈએ હથિયારો બી જોઈએ પણ એમાં બનાવીને એને આપી દેવામાં આવે છે એનાથી સમાજને કેટલું નુકસાન થાય ગ્રાહકને કેટલું નુકસાન થાય તે વિચારવામાં આવતું નથી તો આ બજારી વિભાવના અત્યારે બહુ ચાલે છે પણ એની ઘણી બધી મર્યાદાઓ છે જેમાં સમાજ અને ગ્રાહકનો વિચાર કરવામાં આવતો નથી અને સમાજલક્ષી વિભાવના કહેવામાં આવે છે સોરી બજારીય વિભાવના છે આ ખ્યાલ માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ છે આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો તેમની પસંદગી તેઓ શોખ વગેરેનું સંશોધન કરી તેને વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે ગ્રાહક બજારનો રાજા છે તેની અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રી બની જાય ગ્રાહકને જે જોઈએ છે એ મળવું જોઈએ દાખલા તેના આધારે માર્કેટિંગની નીતિ નક્કી કરવામાં આવે છે હરીફો કરતા વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો ગ્રાહક સુધી પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે ઉપરના ખ્યાલો કરતા માર્કેટિંગની વ્યવહારમાં એક આધુનિક ખ્યાલ છે જેમાં એકમને ગ્રાહકને સમાજને ફાયદો થાય છે વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમમાં આ માર્કેટિંગનો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે પણ છતાં એની કેટલીક મર્યાદાઓ છે અને એ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને એને દૂર કરવા માટે નવી વિભાવના વિચારવામાં આવી સામાજિક વિભાવના કારણ કે સમાજને જ્યાં સુધી ફાયદો નહીં થાય ત્યાં સુધી વસ્તુનો સ્વીકાર થશે નહીં તો છેલ્લી વિભાવના છે સામાજિક વિભાવના એ પણ આપણે અહીંયા જોઈ લઈએ જેમાં ગ્રાહકનો પણ વિચાર થાય છે અને સમાજનો પણ વિચાર કરવામાં આવે છે અને સમાજલક્ષી વિચારણા કરવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી બધી મર્યાદાઓ આવે છે ગ્રાહકને વધારે મહત્વ આપે છે પણ એનાથી ઘણી બધી મર્યાદાઓ છે જેમ કે
ગ્રાહકનું, સમાજનું, રાષ્ટ્રનું. માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેનાથી ગ્રાહકનું, સમાજનું, રાષ્ટ્રનું, લાંબા ગાળાનું હિત જોવાય છે. અહીંયા ગ્રાહકને જે જોઈએ છે એ આપવામાં આવે છે. એના માટે સારું કે ખરાબ એ વિચારવામાં આવતું નથી. પરિણામે ગ્રાહક, સમાજ, સરકાર, દેશ બધાનું નુકસાન કરે છે. સાથે સાથે કુદરતી સાધનોનો બી બગાડ થાય છે. આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારી સંચાલનના કાર્ય એવી રીતે કરવા જોઈએ જેથી ગ્રાહકની જરૂરિયાત પણ સંતોષાય અને સમાજને પણ એનો લાભ મળે. જેથી ગ્રાહકની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. તેથી જ ઘણા એકમો હવે પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુનું પ્રદૂષણ, વાયુનું પ્રમાણ ઘટે તેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરે છે. આમાં ગ્રાહક સંતોષ ની સાથે પર્યાવરણનો ખ્યાલ પણ વિચારવામાં આવે છે. પર્યાવરણને ન્યાય આપવાનો વિચાર કરવામાં આવે છે. ગ્રાહકને તૈયાર ખોરાક મળે પણ એના શરીરને હાનિકારક ન હોય, પૌષ્ટિક અને શુદ્ધ હોય તેવા પ્રકારની વિચારધારા પ્રસરતી જાય છે. આને નિયંત્રિત કરવા માટે કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો છે. તેવી રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું પ્રદૂષણ ઓછું થાય, અવાજ પ્રદૂષણ ઓછું થાય તેનો ખ્યાલ પણ આ વિભાગમાં વિચારવામાં આવે છે. બજારમાં છવાઈ જવા માટે આ પાંચ વિભાવનાઓનો એકમો પોતપોતાની ફિલસફી પ્રમાણે ઉપયોગ કરે. કોઈ ઉત્પાદનનું વિચારવાનું છે, કોઈ પેદાશની ગુણવત્તા વિચારશે, કોઈ માત્ર વેચાણ કરવાનો વિચારશે, કોઈ ગ્રાહકોની જરૂરિયાત સંતોષશે અને કોઈ ગ્રાહક સાથે સમાજનો પણ વિચાર કરશે. આ જુદી જુદી વિચારધારાઓ બજારમાં ઉપલબ્ધ છે અને આગળનો ટોપિક આપણે પછીના વિડીયોમાં જોઈશું. અહીંયાથી અટકાવ્યું બાય.